બીપોર જોઈ વાવાઝોડાની ગુજરાત ઉપર શું અસર થઈ શકે છે ખગોળ શાસ્ત્રી આપણી સાથે દિવ્ય દર્શન પુરોહિત સાહેબ જોડાયા છે તેમ સાથે વાત કરીએ સાહેબ શું કહેશો કેમ કે નજીક આવતું જાય છે જે રીતે અત્યારે ગતિવિધિની વાત કરીએ શું કહેશો આ મામલે આ રમત્યારે વાવાઝોડું છે અને પાછલા ઘણા વર્ષોથી નથી જોયું એવું વાવાઝોડું છે કારણ કે ગતિ વારે ઘડે બદલે છે અને દિશા પણ બદલે છે અને એ હવે નજીક આવી રહ્યું છે ગુજરાતની પશ્ચિમ કાંઠાની તરફ ખૂબ નજીક આવી રહ્યું છે એટલે ભાવનગરથી પોરબંદરથી વાત કરીએ પાંચસો સવા પાંચસો કિલોમીટર નલિયાથી છસો કિલોમીટર દૂર જ રહ્યું છે અને જે ગતિ અત્યારે આજની તારીખની વાત કરીએ તો સવારે નવ કિલોમીટર પર હોવાની ગતિએ ચાલતું હતું એટલે અને એની દિશા આપણી તરફ ઉત્તર પશ્ચિમ પૂર્વ તરફ હતી એટલે એ જોતા પંદરમી જૂને સવારે અગિયારથી ત્રણ વાગ્યા સુધીમાં દ્વારિકાની આસપાસ કચ્છ સૌરાષ્ટ્ર ધારિકા ની આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા જણાઈ રહી છે સારું પણ વાવાઝોડા ની જે અસર કહેવાય વાવાઝોડું ગુજરાતને દૂરથી દૂર જશે અંદર આવી શકે કઈ કઈ શક્યતાઓ ઘણો સરસ ક્વેશ્ચન છે એકચ્યુઅલી જોવા જઈએ તો આ વાવાઝોડું વારે દિશા બદલે છે એટલે પહેલાં તો નહોતું કહી શકાતું પણ આજની તારીખે જે દિશા એને પકડી છે એ પ્રમાણે જોતાં એ ગુજરાતની અંદર ફંટાશે એવું અત્યારે લાગી રહ્યું છે અને એને કારણે ગુજરાતનો જે પશ્ચિમી દરિયાકાંઠો છે એમાં દ્વારિકા બે દ્વારકા જામનગર પોરબંદર ભાવનગરથી લઈને કચ્છ અને બે દ્વારકાથી લઈને કચ્છ સુધી આવી ગયેલી સીમાઓ છે ત્યાં સુધી અંદર સમ ટકરાવાની સંભાવના છે અને સવાસોથી દોઢસો કિલોમીટર પોણી બસો કિલોમીટર સુધી વિન્ડ રહેશે અને વિન્ડ ગસ્ટ છે ધક્કો કહીએ બસો કિલોમીટર પ્રતિ કલાક ની રેસી અત્યારે સંભાવના લાગી રહી છે કેમ કે જે ચર્ચાઓ હતી કે ઓમાન અને પાકિસ્તાન તરફ ફંટાશે એ બાદ રૂખ બદલ્યું છે એટલે આ રૂખ વધુ બદલાય ને ગુજરાત તરફ આવવાની શક્યતાને તમે શું જોઈ રહ્યા છો જે નજીક આવી રહ્યું છે એ પ્રમાણે જે એનો અત્યારે દિશા છે એ તો ગુજરાત તરફ જણાઈ રહી છે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે પરમપિતા એવું કરે કે એ દિશા એની બદલી નાખે અથવા તો એની સ્પીડ ઘટાડી નાખે ને એની તાકાત ઘટાડી નાખે નહીં તો એ અત્યારની જે ગતિ ચાલી રહી છે અને અત્યારે જેને દિશા પકડી છે અને જેટલું નજીક ગુજરાતની આવી ગયું છે એ જોતાં હવે કદાચ દિશા ફંટાય તો પણ એટલી બધી અસર ઓછી થવાની સંભાવના લાગતી નથી એટલે મને એવું લાગે છે કે પંદરમી સુધીમાં એ વાવાઝોડું ગુજરાતના અમુક કાંઠાઓને તો પશ્ચિમ કાંઠાઓને અસર કરશે અત્યારે લાગી રહ્યું છે તો જાહેર જનતા જો શું કહેવા માંગો છો કે લોકો પણ પ્રિકોશન રાખે સાથે કેટલી ગતિએ વાવાઝોડું આવી શકે લોકોને પણ એક જાણકારી મળી શકે આમાં ઘણા બધા પ્રિકોશન રાખવાની જરૂર છે અને સરકાર તરફથી જે ડિઝાસ્ટર મેનેજર તરફથી જે પણ વારે ઘડે માહિતી આપવામાં આવે મીડિયા દ્વારા એને સંપૂર્ણપણે એનું પાલન અનુપાલન કરવું જોઈએ જોડે જોડે પોતાની સાથે પોતાના વૃદ્ધો બાળકો અને જાનમાલ ઢોરમાલ ઢોર હોય એ પશુ પંખીઓ એની કદર રાખવી જોઈએ પાંચ ચારથી પાંચ દિવસ ચાલે ખોરાક છે પાણી છે ઇમરજન્સી દવાની કીટ છે બેટરી ચાર્જ થયેલા સેલવાળી પંદર તારીખે કેટલા કલાક અહીંયા વાવાઝોડું રહી શકે સાથે ગુજરાતની અંદર પ્રવેશી શકે કે અહીંયાથી થઈને આગળ જઈ શકે શું કેટલા કલાક રહી શકે ગુજરાતની અંદર અથવા તેના બોર્ડર ઉપર અત્યારની સંભાવના જે ગતિએ ચાલુ છે જે દિશાને પકડી છે કારણ કે એને માણી ઘડી દિશા બદલી છેલ્લા નવ દિવસની વાત કરીએ તો પૂર્વ ઉત્તર પૂર્વ પશ્ચિમ છે અને થી લઈને બાર કિલોમીટર સુધીની ગતિ છે લઈને કિલોમીટર પણ અત્યારની જે આજની સવારની છ વાગ્યા ને સેટેલાઇટના પિક્ચર છે એ મુજબ એ ગુજરાતની અંદર પંદરમી જૂને સવારે અગિયારથી થી ત્રણ વાગે ટકરાવાની સંભાવના કચ્છના અખાત અને દ્વારકાની આસપાસ લાગી રહી છે ખગોળશાસ્ત્ર દિવ્ય દર્શન પુરોહિત સ્પષ્ટપણે કહી રહ્યા છે કે પંદર તારીખે અગિયાર વાગ્યાની આસપાસ ગુજરાતમાં ટકરાવાની શક્યતા છે તંત્ર એલર્ટ છે પરંતુ જે વાવાઝોડું છે બિપોર જોઈ અનેકવાર પોતાની દિશા બદલે છે જોવાનું એ રહે છે કે શું પંદર તારીખે ગુજરાતને ટકરાય છે વાવાઝોડું કે ફરી એકવાર તે રૂખ બદલે છે કેમેરામેન પરેશ ધોળેકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા